કાલ મારી હાથે દગો થઈ ગયો, હું પણ એક સોરીને બોલતેલો, હું એને પૈસા આલતેલો, ડ્રેસ હદોલી આલતેલો, પાછી મને એમ કે માર તારી હાથે વાત કર્યા વગર ની ચાલે, એક મોબાઈલ આણ્યા તેર મેં કાલ સેમસંગનો એક મોબાઈલ આણ્યા લ્યો, અને પાછો બેપોરે ફોન આવ્યો, મને એમ કે હું હાથ તને નહીં બોલું, તે કાલ ફેર હું હડ્ડે પીવા ગયો અને ફૂલ પીન રોડે રોડે આવતે અને ઈમન રોડે હાથ લાગી ગઈ, ખતમ. મારા હાથમાં લાકડી હતી. આજકાલ ના સોરા ભારી શરમ વાળા હોય, કેમ કે ઘેર તે વાટકો ભરીને શોકાન સાહ પીતા હોય, અને કહેતા કરુણા જાય તે કે લો લો માર વધાર સાહ નથી ચાલતી, અર્ધી તમુ લી લો. અરે યાર દૂતાઈ કરવાની બી કઈ હદ હોય યાર. અરે લે ભૈયા ઓમ ફો. કાલે હું દાહોદ હોટલમાં જમવા ગયો તો હું એકલો હતો, તે હું જઈને ટેબલ પર બેઠો, સામેની ખુરશી ખાલી હતી, એક છોકરી આવી મસ્ત. મને એમ કે તમે એકલા છો? મેં કીધું હા. મનમાં લાગી મેળ પડી જાય, લાગે પોળિયા હમે બહવાની છે. હારી ખુરશી લઈને બીજા કન્ના આવી ગઈ. અરે લે ભૈયા ઓમ ફો. આજ 2-3 વર્ષ પછી એનો મારામાં ફોન આવ્યો, મારું તે કાળજું ઠેઠ સાતી સડી ગયું. મન કે મારો ઘેરવાળો તમારા ટેટસ ભારી મેલે. હેતરુકીન ફોન કાપ દીધો. એ તારી તે આત્રી વાત હારું ફોન કરેલો. તારી મારી જોડી હવે ના ચોરી જામે. આપુન કઈનો એમ કે ક્યાં બુદ્ધિ ની મળે આ તે જોગડું દાંડ છે, તે આપણ કોઈ દન અકળાવવાનું નહીં, શાંતિ રાખવાની, સાઈટમાં ખુરશી લઈને બહી જવાનું, કોઈ ગભરાવાની જરૂર નહીં મળે, બસ મનમાં વિચારવાનું. હારવાન ખબર કે કેમ પડી. દેખો ભાઈ આજે કરવા ચોથ છે, તો જેમના ઘરમાં જવાન છોકરીઓ હોય એ લોકો જાગૃત થઈ જશે, કેમ કે છોકરીઓ આજે પેલા માટે ખાવા કે પાણી એવું ના ખાવાની કોશિશ કરશે અને હતરબાના કરશે, તો તમે બિલકુલ છેતરાતા નહીં, ધ્યાન મારીજો, કેમ કે આજે એ લોકો સાનિયો સાનિયો ઉપવાસ કરશે. અરે લે ભૈયા ઓમ ફોર.